દરેક જાન પોતપોતાની ગતિમતી પ્રમાણે પ્રગતિ કરી રહ્યું છે, પણ એ બધાની દોડ એ એક અનંત અવિનાશી તરફ છે. અનંતને પહોંચવાના રસ્તા પણ અનંત છે, સાધન પણ અનંત છે. ત્યાં આપણામાં કયો ભોરી સમાયેલો છે તે જાણવું મુશ્કેલ છે. માટે કોઈ પણ વ્યક્તિ, સમાજ, સંસ્થા કે સંપ્રદાયની નિંદા ન કરો, કોઈને માટે દ્વેષભાવ ન રાખો. ઉપરના છોતરા પરથી અંદરના તત્વોની પરીક્ષા કરવાની ભમણામાં ન પડો. એ પણ પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ સંભવ છે. માટે તમારી અપૂર્ણ અવિવેકી દ્રષ્ટિ સુધારી બધે પરિપૂર્ણ એ પૂર્ણને દિશાનો આત્મિક દ્રષ્ટિથી પરસ્પર બધાના સુખ દુઃખોમાં દોડી જાઓ. અલ્પ અહમ વિસારી સર્વત્ર પૂર્ણના સર્વાત્મભાવને પીછાણો તો જગત બધું નંદનવન થનું ભાષ્ય. ચિંતા શોક હે છે દુઃખ દારિદ્ર્ય નહીં રહે ને બધે આનંદે આનંદ વર્તી રહેશે. અધ્યાય 112. નિરંજન ફરી કર જોડીને ત્યાં આગળ વિસ્તારી કહો શ્રી ગુરુનો મહિમા. પીતા તૃપ્તિ થાય ના વધે પીપાસા તેમ અલખ કહે ગુરુનાથ એ સ્વયં દત્ત જે એમ. વર્તી નર્વત લોકને દેશી ક્ષણ તું જાણ હરિ સંકટો આર્તના મુમુક્ષુને દઈ જ્ઞાન. સહયાદ્રીની તળેટીએ દુકાન વાળી ગામ વસે કુટુંબ સહતિહા એક જ જોતમ આમ. ફળ પુષ્પોની તૃહે હતી વાળી ઉત્તમ ચાલી ચરિતાર્થે હનો એ પર ત્યાં સત્તમ. નિષ્કપટી દ્વિજે હતો ભોળો ભાવિક તેમ અભ્યાગત અતિથિ તણો કરે સત્કાર એમ. જતા દિવસ કઈ એમ બ્રાહ્મણ સાત્વિક જાણ જોઈ વૈશ્યની એક ત્યાં બગડી બુદ્ધિમાન. ઉત્તમ વાળી વિપ્રની જોઈ હરવા એ રચે કપટ બાજી તિહા વૈશ્ય એ હવી તે. વધે જાહેર લોકમાં લીધું દ્વિજે મમ ઋણ લખી આપી ઉદ્યાન આ ગીરો મુજને પૂર્ણ. ગીરો ખત દ્વિજની સહી તણુ બનાવટી એમ બનાવડાવી લોકને બોલે પ્રસિદ્ધ તેમ. જાણી દ્વિજ સ્ત્રીએ તથા કહ્યું કંથને ત્યાં વધે એહ આશુ થયું ગયો કોળિયો હાય. ના જાણું હું કાંઈએ કર્યું વાણીએ કેમ રડે એમ કહી જન પ્રતિષ્ઠિત જાણે તેમ. વધે સર્વ ત્યાં વૈશ્યને કેમ આચરે જૂઠ હરિ ઉદ્યાન ગરીબનું શોભે શું એ ધૂર્ત. કહે વૈશ્ય એ લોકને નોંધાવ્યું આ ખત કચેરીમાં સરકારની ના ચાલે લટપટ. થયો ધણી હું બાગનો કાઢો વ્યર્થ વરાળ એમ કહી ઉદ્યાનનો લે કબજો તત્કાળ. આપે પાઈ નવી પ્રણે લાગે ક્યાં દાદ ગરીબ બિચારો વિપ્રયે સુણે કોણ ફરિયાદ. દીન બંધુ શાસ્ત્રી બુવા અનાથ ના જે નાથ દોડ્યા જાણી ક્ષિપ્ર ત્યાં રુદ્ર સમા સાક્ષાત. ઘોડા દ્વિજને એ કહી પવિત્ર બ્રાહ્મણ પાસ
कही मंत्र तक्षण करावे अनुष्ठान खास। अनुष्ठान नो जा थयो अही आरंभ जान, प्रबल व्यथाए वैशने लागी थावा मान। पड़े चेन ना चित मा कहे करू छू हाय, थया आठ दिन मजा अतिशय घबराय। आव्यो शरणे विप्रने कही नमन करिए, महाराज खत झूठुए आपू पाछु तेम। एम कही तत्क्षण तिहा आपी पाछू रे, करी दंडवत विप्रनी मागे माफी ते। अनुष्ठान पूरो करो थयो वैश्य त्या स्वस्थ, धन्य धन्य गुरुनाथ कृपा भक्त परस्त। अद्भुत शक्ति मंत्रणी बतावनारो तोय, होय शुद्ध त्यारे ज आउ उत्तम फल होय। अनुष्ठान करता तथा होय श्रद्धालु जान, तोज फल प्रद मंत्रे नहीं तो निरर्थ मान। नास्तिक श्रद्धाहीन जे पामे ना फड़े, चरे हंस मोती वायस विष्ठाते। कहू अन्य दृष्टांत त्या सांभण शिष्य सुजान, घन श्याम विठल करी माण ग्रामे जान। वसे एक द्विज जे हतो कुड़ करणी त्या तेम, शास्त्री बुवानी एकदा करे परीक्षा एम। सन्निध तेमनी निंदर ज्योतिष जान, करे शुष्क वेदांतनी वातो मोटी मान। करी मस्करी मनी कहे ग्रह दशा केम, चाले मारी ते जुओ कृपा करी ने तेम। शास्त्री बुवा बोले तने दशा शनि नी जाय, वदे एह तो थायशे द्रव्य लाभ महान। पीड़ा कर शनि निश्चय मने लाभ प्रद के, ना विश्वास मने नकी ज्योति शास्त्रे। बोले शास्त्री बुवा फरी अल्प काल माए, अनुभव घर बैठे थशे जशे सर्व संदेह। घन श्याम त्या ओचरे जो करे ग्रह केम, एम कही स्वगृहे गयो जता दिवस कई तेम। राम नव बीना शुभ दिने राजदूत त्या जान, मुकी आरोप खून नो राजाग्नाथी मान। हाथ कड़ी करिए हने गया पकड़ी तत्काल, मुकर्दमो चाली ठर्यो दोषित निर्धार। गुरु कृपा हि केवलम् शिष्य परम मंगलम्, गुरु कृपा हि केवलम् शिष्य परम मंगलम्। नाख्यो तक्षण केद मा बेड़ी चढ़ावे तैन, थयो अनुतप्त अंतरे घन श्याम त्याएं। कहे व्यर्थ में शास्त्री बुवाने निंदिया हाय, एम दुख थी तर फड़े रात दिवस ये त्याय। आप मुखे कर जोड़ी ने शास्त्री बुवाने तेम, करे विनंती कर गरी करो दया प्रभुए। शरणागत पद दास हूँ करो क्षमा अपराध, जुओन दोषो दीन ना वारो संकट तात। शास्त्री बुवा बोले तिहा शांति द्रहो नियार, करता संकट निशये धशे दूर सब त्याय। कहूं अन्य तारे गृहे
થાશે ચોરી જાણ મળશે પાછો માલ પણ ચોર જલાઈ માન કહ્યું જેવું તેમણે થયું તેવું તત્કાળ થઈ ચોરી પણ વસ્તુઓ મળી પાછી નિર્ધાર શાસ્ત્રી બુવાના વાક્યવત શાંતિ ગ્રહોની તેમ કરતા અંતિમ કોરટે ઘનશ્યામ ત્યાં એમ ખરી નિર્દોષ કેદથી છૂટો તક્ષણ જાણ આવી વંદન ગુરુપદે કરે ભક્તિથી માન ગઈ નાસ્તિકતા એ હની થયો ભક્ત એ તૂર્ણ પામ્યો અંતે સદગતિ થતા ગુરુ કૃપા પૂર્ણ અપાર લીલા ગુરુ તણી કેતા નાવે પાર થાય ગ્રંથ વિસ્તાર બહુ સાંભળ આગળ સાર સાવંતવાડી માં હતી રાજ કુટુંબે એક કન્યા રૂપવતી હતી દૈવે વિધવા દેખ હે દત્ત યોગેશ્વર વાસુદેવ શ્રીપાદ શ્રી વલ્લભ નારસિંહ હે દત્ત યોગેશ્વર વાસુદેવ શ્રીપાદ શ્રી વલ્લભ નારસિંહ પીડે પિશાચ એહને પડે ચેન ના તેમ રાત દિવસ દુખે તથા રહે ભયભીત એમ આપે ત્રાસ અનેક ધા ના ઠરવા દે ક્ષણ પિશાચ દુખે ત્રાસીને ગઈ ગુરુને શરણ વંદન કરી ત્યાં ભાવથી પ્રાર્થે જોડી કર પીડે પિશાચ દેવ હે દારૂણ મુજને ખળ કૃપામ બુધિ આ દુખથી કરો મુક્ત ગુરુનાથ શરણાગત વત્સલ પ્રભુ શાસ્ત્રી બુવા સાક્ષાત દયાર્દ્ર ચિત્તે ત્રિશે આપે તા વિજય કરે બાંધતા ભૂત ત્યાં સ્પર્શી શકે ન તેમ થઈ રાજકન્યા તથા પીડા રહિત સુજાન થયું પિશાચ સુક્રોધ શાસ્ત્રી બુવા પરમાન આવી રાતે દ્વેષથી મંદિર માહે તેમ દીપ બુઝાવી દેવનો શાસ્ત્રી ભુવાનો એમ કંઠ દબાવી ત્યાં કહે લેતા વિજ વાપીશ નહી તો પ્રાણ લઈશ હું તને પડાવી ચીસ સુની શબ્દ પિશાચના શાસ્ત્રી ભુવા તત્કાળ મંત્ર બળે એને કરી દૂર વદે નિર્ધાર લવ વાપિસ તાવી જના રહે ઉભો ક્ષણ અત્ર એમ કહી મંત્રે કરે બંધન એનું તત્ર રાખે સેવા માં કને કામ બતાડે જે હ કરે ભૂત દાસવત માની આજ્ઞા તે હ એવું સામર્થ્ય એમનું કરે કોણ વર્ણન શાસ્ત્રી બુવાને ભૂતનું થયો વાદ જે ક્ષણ અનેક લોકો જાગતા હતા તારે જાણ સુણ્યો તેમણે અન્યને કહે સવારે માન સર્વ લોકએ સાંભળી થયા આશ્ચર્ય મગ્ન અદ્ભુત લીલા ગુરુ તણી શેષ વર્ણને ભગ્ન સાવંતવાડી ગામમાં વસે એક દ્વિજ જાણ ક્ષય રોગે પીડિત બહુ પામે ત્રાસ મહાન કહું કોઈ સંતે તદા નિત્ય નિયમથી આહી ગુરુ ચરિત્રનો પાઠ તું કર શ્રદ્ધાથી ત્યાં નિમિત માત્ર ઔષધિ સેવ ભક્તિથી તેમ થાશે દત્ત કૃપા તથા જશે રોગ પણ
सुनी विप्र श्रद्धा थकी करे पाठे त्याय सेवी निमित्त औषधि तेती अल्प दिन माया गयो रोग एनो तदा तंदुरस्त शरीर थई पूर्ववत दुखनो रह्यू न नाम लगीर गया कई का दिन एम त्या शुष्क वेदांति साथ थई मित्रता ए हनी परे सदा संगात वातो एनी सांभे कर्म पर थी त्याय उठी श्रद्धा वे प्रनी दिन दिन नास्तिक थाय स्नान संध्या दि कर्मनो करी त्याग त्या जान श्री गुरु चरित्र पाठ पण त्यागे सत्वरमान बोले प्राकृत ग्रंथ शुवाची ने थाय व्यर्थ काल क्षेपे काक तालिय न्याय गयो रोग मारो नकी पाठन मित्तज एह भक्षी औषधि ते थकी गयो रोग सहुते स्वच्छंद थी वर्ते ब्राह्मण त्याय थई अव कृपा ईशनी ते थी ये पर आय थयो ग्रस्त क्षय रोग थी पुनः पूर्ववत एह नाना विपत्ति थी तथा थयो त्रस्त अति तेह भक्षी औषधि पूर्वनी करान्य उपाय तोय फेर पड़े दिन दिन वद तू जाए कंटाड़ी आखर गयो शास्त्र बुवानी पास वंदन करिया जीजी थी मागे सहाय खास बोले योगीश्वर तिहा तमें विप्र थइए त्यजा कर्म संध्या दे करियो ठीक शूते गुरु चरित्रनु पाठ पण छोड़ो तेज प्रमाण थई अव कृपा ईशनी तेथे आम महान प्रार्थो ए वेदांति ने करशे ज सहाय पूतो बंदो ईशनो चाले मारुन आय पर ज्या लगी देह छे त्या लग ईश्वर दास छिये आपने हवो भाव रखवो खास देह भाव थी दास ने जीव भाव थी अंश ईश्वर नो जानी सदा रहवो उभय ध्वंस खाता ब्रह्माकार त्या खाय ज्ञानी जन आह्य देहाध्यास रहे नहीं विदेही एक के वाय थाय स्थिति नाए हवी त्यालग अवश्य जाय करवी सेवा देवनी थाय तोज कल्याण देह वृत्ति जेनी थई क्षीण संपूर्ण तेम ब्रह्म रूप ते ज्ञानी पण करे न बक बक एम चौते जान ब्रह्म ज्ञान पैसा नहीं आम वेच तो मान जाय शरण जे ए हने भाविक लोको आह जोई अधिकार ते मनु वदे कर्मा दी त्याय स्वयं आचरी अन्य ने देते वो उपदेश समान दृष्टि सर्व पर राखी हरे तत्क्लेश कीर्ति एनी त्रिलोक मा वसे निरंतर एम दत दत हूँ तो करूं जानू अन्य न तेम वदी एम शास्त्री बुवा ए ब्राह्मण ने जान काढ़े पाछो
स्वस्थरे जोई अश्रद्धमान केटलाक दिवसो पछी रिबाई ने त्याय पामी दुख यमालये गयो एह हतकाय माटे शुष्क ज्ञानियो तड़ी सोबते तेन चढ़ी कर्म ना त्याग वो स्वैर वृत्ति थिये करी साधुनी संगति रेवुत दाग्न्या माह्य सदाचार रत सर्वदा जेते पातक जाय अलख निरंजन ने कहे केवी अवर्ण जान लीला श्री गुरु नीन की गाय सुरवरो मान करवा शिक्षा दुष्ट ने भक्त रक्षवाते करे कौतुको नवा स्वयं निर्लेप गाता चरित्र भाव थी सुनता तैम सदाय सपने दुख रहे नहीं रंग भव व्यथा जाय मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे अनुष्ठान रहस्यादि वर्णनम नाम द्वादशाधिक शततमोऽध्यायः समाप्तः। राष्ट्रस्योन्नायकः सर्वे विश्वकल्याणभामुखः स्वधर्मशालिनः सर्वे सर्वे सन्तो भयङ्करः ॐ ॐ शान्तिः शान्तिः शान्तिः। राष्ट्रना बधाज नेताओ विश्व कल्याणनी भावनावाळा थाव, पोताना धर्म प्रत्ये शालीनता बतावे अने बधाज लोको अभयकारी थाव। ओम ओम शांति शांति शांति।